નમસ્કાર, સ્વાગત છે આપનું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં. હું છું આપની સાથે રાધા. તો જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી. ભાવનગર ખાતે અમૃતમાં રગ 2022 યુવા ઉર્જા મહોત્સવનો પ્રારંભ કરાયો છે. મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ કોમર્સના યજમાન પદે યુનિવર્સિટીના એમ્ફી થિયેટર ખાતે 30મા ત્રિદિવસીય આંતર કોલેજ સ્પર્ધાત્મક મહોત્સવ અમૃત રંગ 2022માં યુવા ઉર્જા મહોત્સવનો પ્રારંભ થયો છે. કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં પ્રારંભ થયેલા ઉત્સવમાં સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળ, મેયર કીર્તિબેન ધનદરિયા, ફિલ્મ નિર્દેશક અભિષેક જૈન, ભાવનગર યુનિવર્સિટીના કારકારી કુલપતિ ડોક્ટર એમ ત્રિવેદી, રજિસ્ટ્રાર કૌશિક ભટ્ટ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો ભાવનગર મહારાજા કૃષ્ણકુમારજી ભાવનગર યુનિવર્સિટી ખાતે 30મા આંતર કોલેજ સ્પર્ધાત્મક યુવક મહોત્સવનો પ્રારંભ થયો છે. મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પ્રતિમાને ફૂલહાર કરી કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીયા અને યુવરાજ જયવીર રાજસિંહજી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને ગણેશ વંદના સાથે યુવક મહોત્સવનો પ્રારંભ થયો. ત્રિદિવસીય યુવક મહોત્સવમાં 44 કોલેજના 725 વિદ્યાર્થીઓએ પોતાની કલા પ્રસ્તુતિ કરશે. તો 5 અલગ અલગ વિભાગની 34 સ્પર્ધાઓ યોજાશે. અમૃત રંગ 2022 યુવા ઉર્જા મહોત્સવના પ્રારંભે મંત્રી જીતુભાઈ વાઘાણીયાએ જણાવ્યું કે આજના યુવાનોમાં અસીમ પ્રતિભાઓ રહેલી છે, પરંતુ તેને બહાર લાવવા એક મંચની જરૂર છે. તેમજ આ યુનિવર્સિટી દ્વારા આવી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મંચ પૂરું પાડવામાં આવી રહ્યું છે. યુવા વિદ્યાર્થી કલાકારો જ્યારે મિમિક્રી, ભજન, તત્કાલ ચિત્ર, લોકનૃત્ય, હળવું કંઠ્ય, તો શાસ્ત્રીય ગાયન, નિબંધ, મહેંદી જેવી અનેક સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે આપને આપણી સંસ્કૃતિ સંસ્કારની સાથે જોડાયેલા રહેશું તો આપણો આ વારસો જાળવી શકીશું. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ઇનોવેશન એન્ડ રિસર્ચ ફેસ્ટિવલની શરૂઆત કરી નવા સંશોધનો માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવી રહ્યું છે. રાજ્યની યુવા પ્રતિભામાં પડેલા સ્કિલ, આઈડિયા, ઇનોવેશનને સંકલિત કરી તેને વધારવા માટે પ્લેટફોર્મ ઉપયોગી બનશે. તેમજ યુવા પ્રતિભાને તક મળે તે માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીની શરૂઆત રાજ્યમાં કરવામાં આવી છે. આ માટે બજેટ રૂપિયા 500 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને સતત ત્રીજા વર્ષા માટેનો એવોર્ડ રાજ્ય સરકારને મળ્યો છે. આ મહોત્સવમાં જિલ્લા પોલીસ વડા, ફિલ્મ નિર્દેશક અભિષેક જૈન, સાંસદ ભારતીબેન શિયાળ, યુવાઈપીએસ સફીન હસન સહિતના લોકોને પણ વિદ્યાર્થીને જુસ્સો વધારતા અને તેમની પોતાની વિવિધ કલાઓને શ્રેષ્ઠ રીતે બતાવવા અંગે પોતાના વક્તવ્ય પણ આપ્યા હતા. મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના નામથી જોડાયેલી આપણી આ મહાવિશ્વવિદ્યાલય ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, મને આનંદ છે કે 75મા આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. કૃષ્ણકુમાર સિંહજીએ પહેલું રજવાડું એ સરદાર વલ્લભભાઈ પટેલને દેશ માટે અર્પણ કર્યું અને એ યુવક મહોત્સવ આપણી ભાવનગર યુનિવર્સિટી મહારાજા કૃષ્ણકુમાર સિંહજીના નામથી જોડાયેલી છે. ત્યારે સમગ્ર રાજ્યની અંદર 75મા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સ્પેશિયલ યુવક મહોત્સવ, યુવાનોનું કૌશલ્ય અને એમની કુશળતા, એમની વિવિધ ક્ષેત્રમાં જે અંદર એની આવડત પડી છે એને ઉજાગર કરવાનો શિક્ષણ વિભાગનો માની ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારા વિભાગ દ્વારા એ કાર્યક્રમો થઈ રહ્યા છે. 15 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં આ કાર્યક્રમ પૂરા થવાના છે. સમયમર્યાદા વધારી છે અને પછી એક રાજ્ય આખાનો સ્પેશિયલ યુવક મહોત્સવમાં જે જે લોકો પહેલા નંબરે આવ્યા છે એમનો પણ એ કાર્યક્રમ એ રાજ્ય કક્ષાએ થશે. મને આપને જણાવતા આનંદ થાય છે, યુવાનોને જણાવતા આનંદ થાય છે કે જે યુવક મહોત્સવ યુનિવર્સિટી કરે છે એ તો શરૂ જ રહેવાનો છે. એટલે 2 લાભ યુવક મહોત્સવના આપણા 75મા આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે સમગ્ર રાજ્યના યુવાનોને એ તક મળવાની છે. કારણ કે આપણી આઝાદી, મામૂલી આઝાદી એ એમનેમ નથી મળી, ત્યારે એમની પણ આપણા માટેનું હુતાત્માઓ માટે એમનું સન્માન અને સાથે સાથે આ યુવાનો એમનું કૌશલ્ય એ આગળ વધે એ માટે રાજ્યની ભારતીય જનતા પાર્ટીના ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકારે, અમારા શિક્ષણ વિભાગે નક્કી કર્યું છે. આજે ભાવનગરમાં પણ આ યુવક મહોત્સવ છે, અનેક જગ્યાઓ પર જૂનાગઢ, સુરત, ગોધરા, ઘણી બધી જગ્યાઓ પર હું જવાનો છું. 15 ઓક્ટોબર સુધીમાં એ યુવાનો એમાં ભાગ લેવાના છે. પછી રાજ્યનો એક યુવક મહોત્સવ પણ એ રાજ્ય કક્ષાએ, અમદાવાદ ગાંધીનગર કક્ષાએ થવાનો છે. સૌને હું શુભકામના.
તો નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે માં દુર્ગાના આગમનને આવકારવા માટે તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. 26 સપ્ટેમ્બરથી દેશભરમાં નવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે, જેના પગલે આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે આવેલા એપીએમસી ગ્રાઉન્ડ ખાતે વારંવાર નવરાત્રી પર્વને અનુલક્ષીને તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ગરબા ગ્રાઉન્ડ ખાતે ડેકોરેશન, ભવ્ય ગરબા સ્ટેજ, ખાણી પીણીના સ્ટોલ જેવી અનેક સુવિધા આયોજકો દ્વારા રાખવામાં આવી છે. કોરોના કાળને 2 વર્ષ બાદ આ વર્ષે ફરીથી નવરાત્રીનું આયોજન કરવામાં આવતા ગરબા રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શક્તિની આરાધના અને ગરબે ઘૂમવા યુવાધન પણ આતુરતાપૂર્વક નવરાત્રીની રાહ જોઈ રહ્યું છે. સાથે જ હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે આયોજકોમાં ચિંતા પણ જોવા મળી રહી છે. માં ગણભવાની દરભાજી કલ્ચર ગ્રુપના પ્રમુખ ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ડભોઈમાં એક સારા અને સુંદર આયોજન રીતે ગરબા કરવામાં આવી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમાં ગ્રાઉન્ડની તમામ તૈયારીઓ પૂર્ણના થવાના આરે છે. માં ગણભવાની દરભાજી કલ્ચર ગ્રુપના તમામ આયોજકો આમાં મહેનત કરી રહ્યા છે. ગ્રાઉન્ડ સારું બને, ખેલૈયાઓને કોઈ મુશ્કેલી ના પડે એ પૂરું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. શૈલેષભાઈના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે. માતાજીને આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે 9 દિવસ સારા ગરબા થાય, જે ગરબા પ્રેમીઓ છે તે ખૂબ સારી રીતે ગરબા રમી શકે. આયોજકો પણ તેવી જ રીતે આયોજન કરી રહ્યા છે કે ગરબા પ્રેમીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે. માતાજીને એટલી જ પ્રાર્થના કે 9 દિવસ વરસાદનું વિઘ્ન ના આવે, સારી રીતે ગરબા થાય તો અમારું જે આયોજન છે તે સારી રીતે ગરબા પ્રેમીઓ દર્ભાવતી નગરના તમામ ગરબા રમી શકે. કોરોના કાળ પછી જે 2 વર્ષ કોરોના હતો ગરબા નથી થયા, તો 2 વર્ષ પછી પણ ગરબા થવા જઈ રહ્યા છે તેને પણ ધ્યાનમાં રાખીને આયોજકો એનું પણ ધ્યાન આપ્યું છે. ગ્રાઉન્ડ પણ મોટું કરવામાં આવ્યું છે કે જે કોરોના 2 વર્ષ ગરબા નથી થયા તો તાલુકામાં અને નગરમાંથી ગરબા માટે પૂરતી પબ્લિક આવશે અને ગરબા રમશે માટે ગ્રાઉન્ડ પણ મોટું કરવામાં આવ્યું છે, તેની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. અને દર્ભાવતી નગરી અને તાલુકાના તમામ ખેલૈયાઓને હું અપીલ કરું છું કે તમામ આ ગરબામાં લાભ લે અને સારી રીતે ગરબા રમે, તમામને સારી સગવડ મળે તે અમારો હેતુ છે. તો અમરેલી શહેરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વિદ્યાર્થીઓની સાથે યુવા સંવાદના કાર્યક્રમમાં હાજરી આપી હતી. વિધાનસભાની ચૂંટણી દરવાજે દસ્તક દઈ રહી છે ત્યારે અમરેલીના આંગણે આવેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વિદ્યાર્થીઓ સાથે યુવા સંવાદના કાર્યક્રમમાં હાજરી આપવા પધારેલા માંડવિયાએ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વિદ્યાર્થીઓને પડતી યાતનાઓની સામે મોદી સરકાર દ્વારા ભણાવવામાં આવેલા પગલાઓ અંગે વાતચીત કરી હતી. તો પીજી અને મેડિકલ ક્ષેત્રમાં વિદ્યાર્થી અને ગુજરાતીની એમબીબીએસ 85% બેઠકો, 15% બહાર વિદેશની બેઠકો અંગે પણ વિદ્યાર્થીઓમાં થઈ રહેલા મતમતાંતરોના જવાબ આપ્યા હતા. હાલ મેડિકલ ક્ષેત્ર પર વધી રહેલા હુમલા અંગે પણ કાયદાઓ કડક બનાવી સુરક્ષિત કર્યા હોવાના જવાબ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આપ્યા હતા, વિદ્યાર્થીઓમાં આપ્યા હતા. તો મેડિકલ ક્ષેત્રમાં ભારત દેશ અને દુનિયાભરમાં હરણફાળ ભરી રહ્યું હોય, મેડિકલ ક્ષેત્રને વધુમાં વધુ મજબૂત કરવાના પ્રધાનમંત્રી મોદીના વિચારોથી મેડિકલ એમબીબીએસ 48,000ની સીટ સામે હાલ ડબલ પહોંચાડવામાં આવી છે. યુજીની સીટ ડબલ થઈ છે, મેડિકલ કોલેજો 8 વર્ષમાં ડબલ થયા છે. ગામડાઓમાં હેલ્થ કેર સારા થાય તેના માટે તો હાલ દેશમાં 1,50,000 દેશમાં કામગીરી ચાલુ છે અને ઉત્તમ સુવિધાઓ મળે તેના માટે મોદી સરકાર કટિબદ્ધ હોવાનું મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરો, પરંતુ જે રીતે તમારો અવાજ કોલાહટ આવી રહ્યો છે, જે રીતે સ્વાગત સન્માન ચાલતું હતું ત્યારે તમે જોરથી કિકિયારીઓ કહી શકાય ભાષાની અંદર સૌનું સ્વાગત કર્યું. દોસ્તો, મારો આગ્રહ છે, મારી વિનંતી છે, અહીંયા બેઠેલા શિક્ષક મિત્રો એટલે કે તમારા ફેકલ્ટી, તમારા ડીન, ટીચરગણને હું પણ વેટનરી સાયન્સનો વિદ્યાર્થી રહ્યો છું, અમારો પણ એક કોલેજ કાળ હતો. દોસ્તો, જીવનની અંદર અનુશાસન
એ સફળતા માટે સૌથી પાયાની આવશ્યકતા છે. વ્યક્તિ સ્વયં જેટલો અનુશાસિત બને, શિસ્તનો આગ્રહી બને, આટલો એ વ્યક્તિ સમાજની અંદર સૌથી વધારે સફળ થવાની શક્યતાઓ હોય છે. તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે તમામ પાર્ટીઓ હવે મેદાને આવી ચૂકી છે. તમામ પાર્ટીઓ દ્વારા પોતાનું એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. અમરેલીમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો સંવાદ કાર્યક્રમ યોજાયો, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભાજપના કાર્યકર્તાઓ સાથે, યુવાનો સાથે સંવાદ પણ કર્યો હતો. તો કાર્યક્રમમાં સંગઠન પ્રભારી ભરત બોઘરા, સાંસદ નારણ કાછડિયા સહિતના ભાજપના નેતાઓ પણ જોડાયા હતા. આજરોજ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા દાદા ભગવાનના મંદિર ખાતે કાર્યકર્તાઓ સાથે સંવાદનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પહેલી બેઠક સંગઠનના તમામ પદાધિકારી સાથે થશે, બીજી બેઠક ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે આપણા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ લેવાના છે, સાથે સાથે અમારા પ્રભારી ભરતભાઈ બોઘરા પણ જોડાવાના છે. વિશેષ યુવાનો સાથે સંવાદનો પણ એક કાર્યક્રમ મનસુખભાઈ દ્વારા, અમે મનસુખભાઈને યુવાનો સાથે સંવાદનો એક પણ કાર્યક્રમ નક્કી કર્યો છે. આ રીતે સંગઠનને મજબૂત કરવા માટે, સંગઠનને આગામી કાર્યક્રમો જે પણ પાર્ટી તરફથી આપવામાં આવે એ કાર્યક્રમોની ચર્ચા કરવા માટે અને લોકો બધા સાથે મળી આગામી વિધાનસભાને ધ્યાનમાં રાખી બધા જ કાર્યકર્તાઓ અત્યારથી કામે લાગશે એ પ્રકારના માટે અને મનસુખભાઈ અમારા શુભેચ્છા કાર્યકર્તાઓ શુભેચ્છા મુલાકાત સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તો રાજ્યનું પાટનગર ગાંધીનગર આંદોલનનું પણ પાટનગર બની ગયું છે, ત્યારે સત્યાગ્રહ છાવણી ખાતે રાવળ યોગી સમાજ એકઠો થયો. રાવળ યોગી સમાજે ઓબીસીમાંથી 11% અનામતની માંગ સાથે એકઠો થયો છે. રાજ્યમાં રાવળ યોગી સમાજની વસ્તી ગુજરાતમાં 35 લાખની આસપાસ છે અને કુલ 40 લાખ નાની વિચરતી જાતિઓની વસ્તી 1 કરોડ હોવાનો પણ દાવો છે. ત્યારે ઓબીસીમાં 11% અનામતની માંગણીને વિચરતી વિમુખતી 40 જાતિઓના સમર્થન છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વિવિધ સરકારી કર્મચારીઓ બાદ વિવિધ સમાજ પણ મોરચો માંડી રહ્યા છે. થોડા દિવસ અગાઉ રાવળ યોગી સમાજે પાલનપુરથી ગાંધીનગર સુધીની પદયાત્રા યોજી હતી. તો વિચરતી વિમુક્ત જાતિને 11% અનામત શિક્ષણ નોકરી અને સત્તામાં ભાગીદારીની માંગ કરવામાં આવી રહી છે. મહાસંમેલન યોજ્યું હતું સેક્ટર 11ની અંદર, રામકથા મેદાનની અંદર, ત્યાં અમે સરકાર જોડે આવી માગણીઓ કરી હતી અને એ વખતે અમે કીધું હતું કે અમારી માગણીઓ નહીં સ્વીકારાય તો અમે 15 દિવસમાં અમે સરકારને સમય આપે તો સરકાર નહીં સ્વીકારે તો અમે ભાજપથી વિમુખ થઈશું અને ભાજપનો કેસરિયો કેસ અમે ત્યાં કમલમ ખાતે ઉતારીશું અને અમે એ 15 દિવસ પછી અમારા આગેવાનો એ કમલમ જઈ અને કેસ ઉતારે છે અને અમે દરેક જિલ્લા લેવલે પણ અમારા કાર્યકરો જે ભાજપના છે એ બધા કેસ ઉતારવાના છે અને આખા જિલ્લામાં ગુજરાતની અંદર દરેક જિલ્લામાં ભાજપથી વિમુખ થવાના છે અમારી માગણી. તો ગુજરાતના રાજકારણમાં ખૂબ જ ઉથલપાથલ મચી રહી છે ત્યારે વિધાનસભાની ચૂંટણીને પણ હવે થોડો સમય બાકી છે. વિધાનસભાનું ટૂંકું સત્ર બુધવારથી શરૂ થવાનું છે. તો વિરોધ પક્ષ દ્વારા વિધાનસભાના સત્ર દ્વારા લંબાવવા માટે અરજી કરાઈ છે. વિરોધ પક્ષમાં જે સત્તાધારી પક્ષ ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે તેને કહી રહી છે કે ભાજપ સરકાર જાણી જોઈ 2022નો કાર્યકાળ ગમે તેમ કરી સમાપ્ત કરવા માંગે છે. સાથે જ ગુજરાતમાંથી વારંવાર ડ્રગ્સ પકડાય છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બધે જ દારૂ વેચાય છે. પ્રાથમિક શાળાના ઉડાના હોવાના કારણે વિદ્યાર્થીઓને બહાર બેસવું પડે છે એવી ઘણી બધી રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તેમના મંત્રીઓનો જવાબ આપવાના પડે તેના માટે સત્ર ટૂંકાવી દેવાય છે. સૌથી પહેલા તો તમને બધાને અભિનંદન એટલા માટે આપું કે અમારી વાત, ગુજરાતની પ્રજાની વાત તમારા માધ્યમ થકી, તમારી ચેનલો થકી આ ગુજરાતની પ્રજા સુધી પહોંચાડવામાં તમે અમને મદદરૂપ થવાના. શૈલેષભાઈએ વાત મૂકી તે પ્રમાણે વિધાનસભાનું સત્ર 2 દિવસ માટે ટૂંકી મુદતનું બોલાવ્યું છે. આ બાબતે અગાઉ અમારા છોટાઉદેપુર ખાતે પ્રેસ કરીને આ સત્ર લંબાવવા માટે વાત મૂકી હતી, પણ તમે જાણો છો ને અમે જાણીએ છીએ કે આ સરકાર પ્રજાના જે પ્રશ્નો છે એ પ્રજાના પ્રશ્નો આ સન્માનની વિધાનસભા ગૃહમાં ચર્ચા ઓછી થાય
એમના મંત્રીઓને જવાબ ઓછા આપવા પડે, સરકારની કામગીરીની પોલ ખુલી નહીં જાય, અને એટલા માટે આ સત્ર ટૂંકાવવામાં આવ્યું છે. આ ગુજરાતમાં હાલમાં જે વિવિધ સંગઠનો મારફતે આંદોલન થઈ રહ્યા છે, એમની માંગણીઓ માટે રેલીઓ થઈ રહી છે, તેમ છતાં આ સરકાર જાણી જોઈને કર્મચારીઓને બાજુ પર રાખીને પોતાનો આ 2022નો સમયગાળો છે એ પૂરો કરવા માંગે છે. તો વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રહેતી એક મહિલાએ લગ્ન જીવનમાં 9મા વર્ષે પોતાના પતિએ પુરુષ નહીં હોવાનું પરંતુ સ્ત્રી હોવાના આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી હતી. શહેરના ગોત્રી પોલીસ મથકે આ ફરિયાદ નોંધાવી ત્યારે આ મહિલા, જે પુરુષ બની વડોદરાની મહિલા સાથે છેલ્લા 9 વર્ષથી રહે છે, શહેરમાં રહેતી એક મહિલા મેટ્રિમોનિયલ સાઇટના માધ્યમથી પોતાના બીજા લગ્ન જીવન સાથી માટે શોધી રહી હતી. ત્યારે ડોક્ટર વિજેતા નામના દિલ્હીમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા અને યુવકની માહિતી તેમના ધ્યાને આવી. સમગ્ર મામલામાં તેઓએ પોતાના નવા લગ્ન જીવન માટે આ વ્યક્તિ અને તેના પરિવારજનોની સંપર્ક કરી તેમની મુલાકાત કરી હતી. ત્યારે સામાન્ય રીતે જે રીતિરિવાજ અનુસાર પરિવારો પોતાના દીકરા દીકરીના લગ્ન માટે આયોજનો કરતા હોય છે, એ જ પ્રમાણે વડોદરાની ફરિયાદી મહિલાએ પણ દિલ્હીમાં રહેતા ડોક્ટર વિજેતાના પરિવારજનો સાથે પોતાના પરિવારની મુલાકાતના માધ્યમથી આગળ વધવાનું નક્કી કર્યું હતું. જોકે શરૂઆતના સમયમાં મનમેળ નહીં થતો હોવાને કારણે લગ્ન જીવન આગળ નહીં વધારવાનું ફરિયાદી મહિલાએ નક્કી કર્યું હતું. મેં જન્મજાત ફિમેલ થી, ઉસકે બાદ મેને અપના ટ્રાન્સજેન્ડર કરાયા, મેં ટ્રાન્ઝિશન હુઆ ના, યે તો પીરિયડ લંબા ચલતા હૈ, પહેલે ટ્રાન્સજેન્ડર હો ચુકે, બિલકુલ બિલકુલ હો ચુકે થે, પૂરા દિખાયા થા, દિખાયા થા પૂરા. તો ક્યું લગતા હૈ આપકો ક્યું વો એસા એક્સેપ્ટ કર રહે હૈ? वो अब उनसे पूछिए वो ऐसा क्यों कर रहा है? मैंने जो मकान दिया भैली में, उन्होंने कहा ये तुमने क्या सबूत है तुमने हमें दिया है, तो हमने कहा आपको पैसा जो भेजे मेरे जो अकाउंट से गए, साउथ इंडियन बैंक से जो गए, वो मेरे अकाउंट से गए ना. वो लैंडलॉर्ड मुझे पहचानता है, जो मुझे कहता था कि आप मुझे शादी के पहले क्यों दे रहे हो, क्योंकि वो उनकी शर्त थी. 90 लाख का भाई साहब ये लोन नहीं है, ये हमारा उनका ज्वाइंट है, हाउसिंग लोन है हमारा. 1.5 करोड़ रुपए मैंने भरे हैं उसको, फिर 80 लाख का, 90 लाख का लोन है वो. ठीक है, वो मेरे अकाउंट से उस अकाउंट में हर महीने ट्रांजेक्शन होती है, वो भी देखिए कि विराज ट्रांसफर करता है, वो नहीं देती है. एक सवाल सीधा ये, केंद्रीय मंत्री हर्षवर्धन, बिल्कुल नहीं देना है आपका? मेरे माता पिता, मेरे फादर आई सर्जन है और वो सऊदी अरेबिया 30 साल तक उन्होंने जॉब करी. उनको मेरे पापा सऊदी अरेबिया से, इनकी मदर, इनकी नानी, खुद रितु, इनकी बेटी, बैठकर मेरे फादर मदर से पूरी वीडियो टॉक हुई थी, बात किया था. पापा ने वहीं से आशीर्वाद दिया था. इस समय नाउ इज पैरालाइज्ड और हैदराबाद में अगले साल पिछले साल ही वापस आए. आपके और लेडीज के साथ भी संबंध है सर? कौन से? हाँ, अभी मैं एक के साथ हूँ, उसका नाम ही है. फीमेल से मेल कब बने, कौन सी डेट को बने? ये डेट मुझे याद नहीं, क्योंकि हम लोग 1996 से हमारा प्रोसेस शुरू हो गया था, क्योंकि उस समय लंबी की प्रोसेस होती थी, मनोचिकित्सक ये सब लिया जाता है, सर्टिफिकेट लगते हैं उसके, तब जाकर आपका एक पहला होता है. तो बात ये आ रही है कि कोविड के पहले आपने वो ऑपरेशन करवाया? दैट इज माय लास्ट स्टेज एंड दैट इज फेल्ड आल्सो. वो मेरी फैलोप्लास्टी थी, वो फैलोप्लास्टी, वो भी हम क्यों नहीं गए इतने साल, उसका भी एक रीजन है. 2014, 2015, 2016, 2017 मैं इनके लिए पैसे कमा रहा था, पैसे कमा के इनको देने की मेरे पास मजबूरी थी. पूछिए पैसे कहाँ से आते थे आपके लिए, एफडीज कहाँ से आती थी? वो आदमी जो अकेला सेल्फ स्टैंड करता है, वो कहाँ से लाया पैसे? तो डे फर्स्ट उनको पता था? सब पता था, ट्रांसजेंडर है, बिल्कुल पता था उन्हें. अरे अननेचुरल सेक्स का भी आरोप लगाया गया है. अननेचुरल सेक्स मैं उस कैपेबल ही नहीं हूँ, कहाँ से कर सकता हूँ? मैं खोल कर भाई साहब को दिखा दिया, सर को, इससे बड़ी डिग्निटी कोई भी नहीं कर सकता है. Okay. आप चाहते हैं कि मैं इससे बड़ी डिग्निटी कर सकता हूँ? थैंक यू वेरी मच, थैंक यू वेरी मच. बड़ौदा का एक आपका जो असील है, उनके साथ दिल्ली में शादी की गई, शादी के कितने टाइम बाद पता चला है कि उनके जो हस्बैंड है वो हस्बैंड? કૃષ્ણ એમ કહેશે કે મેં પહેલેથી જ મારી પત્નીને સમગ્ર બાબતની જાણ કરી હતી. શું લાગે છે પ્રાથમિક આ ફરિયાદ જોતા? જાણ કરી જે છે આ તો ઓરલ એમનો સ્ટેટમેન્ટ છે, પણ જે કાયદેકીય પ્રક્રિયા છે, જ્યારે કોઈ પર્સન પોતાનો જેન્ડર રીઅસાઇનમેન્ટ સર્જરી કરાવે તો એમનું જે ઓફિશિયલ પ્રોસિજર હોય છે આ ફોલો આ આરોપીએ નથી કર્યું. તો એટલા માટે જે ઓફિશિયલ ગેજેટમાં એ નથી પબ્લિશ કરાવ્યું અને જે ઓફિશિયલ કાગળોમાં એનો જેન્ડર ચેન્જ નથી કરાવ્યું અને
ફરીથી એ 2020માં કોલકાતા જઈને પોતાની સર્જરી કરાવી અને અનસક્સેસફુલ રહી હતી. આની જાણ પણ એ નથી કરાવી, તો એટલા માટે જે છે આ જેન્ડર જે છે જે ચેન્જ કરાવ્યું, આ આધિકારિક ઓફિશિયલ રૂપ સ્વીકૃત નથી હતું. અને જે લગ્ન કર્યું તો આમાં એમને ડોક્યુમેન્ટ પણ રજૂ કરવાના હતું કે ભાઈ અમે પહેલાં એવું હતા અને જેન્ડર ચેન્જ કરાવીને અને બન્યા છે અત્યારે બીજા જેન્ડરમાં આવ્યા છે અને ઓફિશિયલ ગેજેટમાં પબ્લિશ થયું છે. આ બધું જે જાણકારી છે જેન્ડર ડિસાઇનમેન્ટ ઈ અસાઇનમેન્ટ સર્જરી જે હોય છે આ મેડિકલ સાયન્સમાં બહુ મેડિકલ તરીકે કામ કરતા હોય છે અને પણ આમાં કાયદેકીય પણ કાર્યવાહી કરવાની નથી. તો આ જે આરોપીઓ છે આ કાયદેકીય કાર્યવાહી કરી નથી અને બેનને અંધારામાં રાખ્યું, એટલા માટે જે છે અનનેચરલ ઓફેન્સ અનનેચરલ સંબંધના ઓફેન્સ. તો અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓના ફોરેસ્ટના રોજમદાર ચોકીદાર માળી સૌ ભેગા થયા અને 13 સપ્ટેમ્બર 2022ના રોજ અરવલ્લી જિલ્લા કલેક્ટર તેમજ તેમના ઉચ્ચ અધિકારી DFOને પોતાની અમુક માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં રોજમદાર ચોકીદાર અને માળી દ્વારા આવેદનમાં ઉલ્લેખવામાં આવ્યું હતું કે જો અમારી માંગણી અમને કાયમી કરવા, અમને પૂરેપૂરું વર્તન આપવું, કોન્ટ્રાક્ટ હટાવવો, નાબૂદ કરવો જેથી માંગણીનો સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે, તો 19 સપ્ટેમ્બર થી સૌ ભેગા મળ્યા ચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી સરકાર સામે વિરોધ દર્શાવીશું, પ્રદર્શન કરીશું તેવું વન વિભાગના રોજમદાર ચોકીદાર અને માળીઓ દ્વારા દર્શાવવામાં આવ્યું હતું, જેને લઈને અરવલ્લી જિલ્લાના દેવરજ મંદિર ખાતે ભેગા મળી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વંદે માતરમ. મકવાણા હેમંતભાઈ બાબુભાઈ, અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાના ફોરેસ્ટ વન વિભાગના રોજમદાર ચોકીદાર માળી સૌ ભેગા થઈ માનનીય અરવલ્લી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ, માનનીય DFO સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ. તારીખ 14/9/2022ના રોજ આવેદનપત્રમાં અમે એવું જણાવેલ કે અમારી માગણીઓ અમને કાયમી કરવા, કોન્ટ્રાક્ટ હટાવો, તે બદલ અમે અરજી આવેદન આપેલું, પરંતુ તેમાં 19/9/2022 સુધીમાં અમારી માગણીઓ જો સંતોષાય નહીં તો અમે અચોક્કસ હડતાલ પર ઉતરીશું તેવું પણ જણાવેલ. આજ સુધીમાં અમને કોઈ પણ લેખિત કે મૌખિક જવાબ મળેલ નથી. તે કારણસર આજ અમે તમામ રોજમદારો, અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાના રોજમદારો આજ અમે અચોક્કસ હડતાલ પર જઈ રહ્યા છીએ. જય હિન્દ. તો આણંદ શહેરમાં પરમ પૂજ્ય મહંત સ્વામીના 80મા જન્મદિવસ નિમિત્તે સ્વામિનારાયણ મંદિર પાસે નવનિર્મિત મહંત સ્વામી ચોકનું સંતોના હસ્તે લોકાર્પણ કરી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. BAPA સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પ્રથમ પરમ પૂજ્ય મહંત સ્વામીના પૂર્વાશ્રમના શહેર અને વિસ્તાર કે જ્યાં મહંત સ્વામી જેવી વિભૂતિનું બાળપણ વીત્યું હતું ત્યાં પાલિકા દ્વારા મહંત સ્વામી ચોકનું નિર્માણ કરવામાં આવ્યું, જેનું પૂજ્ય ઈશ્વર ચરણ સ્વામી અને જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કારણ કે BAPA સંસ્થાની શરૂઆત અહીંયા આ જગ્યાથી થયેલી. હું તો શાસ્ત્રીમાં વડસાડથી નીકળ્યા અને સીધા સરદાર કરમસર સરદાર પટેલને ઘેર ગયેલા અને ત્યાંથી પછી સીધા અહીંયા આણંદ આવેલા. આણંદ આ વિનુભાઈ મહંત સાહેબ મહારાજ એમના ઘરે સ્વામી રોકેલા. ત્યાં પછી મોહનદાસના ઘરમાં જ્યાં ત્યાં ત્યાં આપણે પ્રયાગ મંદિર આપણે ત્યાં બન્યું છે અને બાજુમાં અહીંયા આગળ આજે આ જે મહંત સંચાપ વિશ્વવિખ્યાત પોચા સમાજી પક્ષપાત સંસ્થા જે વિશ્વની અંદર અનેક દેશોની અંદર સેવાકીય પ્રવૃત્તિ, દેશમુખી અભિયાન અને સંસ્કારનું સિંચન કરતી સંસ્થા, એના અત્યારે વડા પરમ પૂજ્ય મહંત સ્વામીને આજે જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે આણંદ મુકામે એમના પૂર્વાશ્રમના વતનના ગામ, પૂર્વાશ્રમના વતનના એરિયાની અંદર આણંદ BAPA મંદિરના પટાંગણની અંદર મહંત સ્વામી ચોકનો આજે લોકાર્પણ કરવામાં આવ્યું. એ પ્રસંગે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, ભગવચરણ સ્વામી અને સર્વ સંતો અને મારી સાથે મહામંત્રી શ્રી નીરવભાઈ, નગરપાલિકા પ્રમુખ રૂપલબેન, કરોભાઈ ચેરમેન. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.